જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં અર્થશાસ્ત્ર વિભાગમાંથી પ્રકરણ 19 ભણીશું, માનવ વિકાસ. તો આપણે જાણીએ છીએ કે વિકાસની પ્રક્રિયા શું છે. તો એક તો પહેલી વસ્તુ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોઈ પણ પરિસ્થિતિ સ્થગિત હોતી નથી. કોઈને કોઈ પ્રક્રિયાની અંદર, વ્યક્તિ હોય, કુટુંબ હોય, ગામ હોય કે સમાજ હોય કે રાષ્ટ્ર હોય, એ વિકાસની દિશામાં સતત પ્રયત્ન કરતો જ રહે છે. અને જેમ નાનું બાળક છે એ ધીરે ધીરે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે, એવી જ રીતે માનવ પણ આદિ માનવ અવસ્થામાંથી, જ્યારે માનવીનો વિકાસનો શરૂઆતનો તબક્કો આપણે જોઈએ તો આદિ માનવ, એ સમયે એની જરૂરિયાતો ખૂબ જ મર્યાદિત હતી. માત્ર ખોરાક પૂરતી એની જરૂરિયાત મર્યાદિત હતી. ત્યાર પછી ધીરે ધીરે જેમ જેમ એના મનનો, એના માનસનો વિકાસ થતો ગયો, જે આપણે ઇતિહાસમાં ભણી ગયા છે કે માનવ મનનું ખેડા, માનવીની ગુફાથી ઘર સુધીની જે વિકાસ યાત્રા છે એમાં ક્રમશઃ ધીરે ધીરે એમાં પરિવર્તન આવતું ગયું છે. એની જરૂરિયાતો બદલાય છે, જરૂરિયાતો સંતોષવાના સાધનોમાં પરિવર્તન આવ્યું છે અને આજની જટિલ સમાજ વ્યવસ્થા રૂપે વિકાસ પામેલો છે. તમ સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ જુદા જુદા સ્વરૂપે વિકાસ થયો છે. માનવીની જે સમાજ વ્યવસ્થા છે એમાં પણ સમયની સાથે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આદિ માનવ એ ભટકતું જીવન જીવતો હતો, એકલવાયુ જીવન જીવતો હતો. ધીરે ધીરે જેમ જેમ એને અવનવી શોધખોળો કરતો ગયો એમ એને કૌટુંબિક જીવનની શરૂઆત કરી, સામૂહિક વસવાટની શરૂઆત કરી, એમાંથી કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ત્યાર પછી એમાંથી આ ચીજ વસ્તુની લેવડ દેવડ શરૂ થઈ અને આવી અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે. આમ આપણે જોઈએ તો આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક, જાવક, નફો, ખોટ ના હિસાબ માટે શરૂ થયેલું જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું એ શાસ્ત્ર બની ગયું છે. અર્થશાસ્ત્રની અંદર માનવીની જે આવક જાવક, નફો ખોટ, એટલે કે ઉત્પાદન, અર્થવ્યવસ્થા, એ બધાનો સમાવેશ, બધી બાબતોનો ઉલ્લેખ એમાં છે અને એના દ્વારા એની ભૌતિક કેવી સુખ સગવડો એને પ્રાપ્ત કરી છે, કેવો કેવો વિકાસ કરેલો છે એનું એ શાસ્ત્ર બન્યું. વિશ્વના અનેક દેશોમાં લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો બધો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ભારત અને અમેરિકા, તો ભારતના લોકોની જે જીવન પ્રણાલી છે, જીવન વ્યવસ્થા છે, અને અમેરિકા, યુકે જેવા વિકસિત રાષ્ટ્રોના લોકોનું જીવન ધોરણમાં એની ગુણવત્તામાં ઘણો તફાવત છે. બે દેશો વચ્ચે જ નહીં પરંતુ દેશના બે વિસ્તાર વચ્ચે પણ જીવનની ગુણવત્તામાં તફાવત જોવા મળે છે. જેવી રીતે આપણે જોઈએ તો ગુજરાત અને બિહાર, તો ગુજરાત એક વિકસિત રાજ્ય છે. ગુજરાતની અંદર આપણે જોઈએ તો ઔદ્યોગિક વિકાસ, આર્થિક વિકાસ સારો એવો છે. બિહારની અંદર હજી પછાત છે. શિક્ષણનું દર, શિક્ષણનું સ્તર એમાં નીચું જોવા મળે છે. એટલે બે એક જ દેશના બે જુદા જુદા વિસ્તારોમાં પણ લોકોના જીવન ધોરણ સુખાકારીમાં તફાવત જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા માટે વ્યક્તિએ અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. જીવનની ગુણવત્તા સુધારવા માટે આપણે દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો કહીએ તો રોટી, કપડા, મકાન, એની મૂળભૂત એના અસ્તિત્વને ટકાવવા માટે અને વ્યવસ્થિત જીવન જીવવા માટે જરૂરી છે. તો વ્યક્તિ કેવું અન્ન એટલે કે કેવો ખોરાક લે છે, કેવું પૌષ્ટિક આહારનો ઉપયોગ કરે છે, કેવા વસ્ત્રો પહેરે છે, એ કેવા હવા ઉજાસ વાળા, ભૌતિક સુખ સગવડ વાળા આવાસમાં રહે છે, એના ઉપર એના જીવનની ગુણવત્તાનો આધાર રહે છે. જેમ જેમ એની જીવનની ગુણવત્તા સુધરે છે એમ આ બધી જરૂરિયાતોમાં પણ પરિવર્તન આવે છે. એ સારામાં સારી જરૂરિયાતો એ સંતોષે છે. ત્યાર પછી અન્ન, વસ્ત્ર અને આવાસ એટલે કે રહેઠાણ. ત્યાર પછીની જરૂરિયાત છે શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન. આપણે પહેલા ખાવા માટે પૂરતું અનાજ ન હોય તો બાળકો શિક્ષણ લેવા માટે ના જાય, સીધી વસ્તુ છે. કારણ કે ભણવા માટે પૈસા જોઈએ, તો પહેલા આ ત્રણ જરૂરિયાતો પૂરી થાય પછી જ આ જરૂરિયાતો સંતોષવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે.
એટલે શિક્ષણ, ત્યાર પછી આવે શ્વાસ અને પછી આવે મનોરંજન એટલે કે આનંદ પ્રમેય. આ બધામાં થતો નોંધપાત્ર સુધારો એ માનવ વિકાસ તરફ દોરી જાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું ભારતમાં, શિક્ષણનો દર નીચો હતો. આજે શિક્ષણનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે, શિક્ષણ લેનાર બાળકોની સંખ્યામાં પણ વધારો થાય છે, ઉચ્ચ શિક્ષણમાં જનારા બાળકોની સંખ્યા પણ વધારે છે. એટલે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, સ્વાસ્થ્ય લોકોનું સુધર્યું છે, બાળ મૃત્યુનું પ્રમાણ અત્યારે આપણને બહુ જોવા મળતું નથી ભારતમાં, એનો દર નીચો છે. કેમ? તો લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્તી સારી હોય તો લાંબુ જીવન જીવી શકે. મનોરંજનની અંદર પણ એવું છે, આજે આપણે જોઈએ કે સામાન્ય ઘરની અંદર પણ ટેલિવિઝન જોવા મળે છે, ઝૂંપડામાં રહેતો હોય પણ મનોરંજનનો ઉપયોગ કરે છે. એટલે આ શું બતાવે છે? કે એની જીવનની ગુણવત્તામાં થયેલો સુધારો, એનો વિકાસ બતાવે છે. આ બધામાં થતો નોંધપાત્ર સુધારો એ માનવ વિકાસ તરફ દોરી જાય છે, એટલે કે માનવ વિકાસ બતાવે છે. તો માનવ વિકાસનો અર્થ શું છે એ આપણે જોઈએ અર્થશાસ્ત્રની પરિભાષામાં. તો આ શબ્દનો ઉપયોગ આપણે ઘણી વખતે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા, ટીવીની અંદર, રેડિયોની અંદર, વિવિધ સંસ્થાઓ દ્વારા, અવારનવાર સરકાર દ્વારા એનો ઉપયોગ જોવા મળે છે. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ માનવ વિકાસે માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિચારવાની પ્રક્રિયા છે. એટલે માનવીની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને એના જીવન નિર્વાહ માટે જે સુવિધાઓનો ઉપયોગ કરે છે એ સુવિધાઓ વધારે ને વધારે સારી રીતે કઈ રીતે ભોગવી શકે એ વિચારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. પર આપણે પહેલા વિચારીએ તો એ વિચારને ફળીભૂત કરવા માટે પ્રયત્ન કરીએ, એટલે વિચાર આવવો એ મહત્વની બાબત છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસમાં એ માનવ એ કેન્દ્ર સ્થાને છે વિકાસની દિશામાં. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. શરૂઆતના તબક્કે જેની આવક વધારે એનો માનવ વિકાસ સારો થયો છે એવું કહેવામાં આવતું હતું. એનું માપદંડ આર્થિક વિકાસ હતો, એની આવક હતી. પરંતુ દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરો જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ જ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે વર્તમાન સમયમાં આર્થિક વિકાસ એટલે આવકમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય એની સાથે સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય એને જ માનવ વિકાસ થયો કહેવાય. દેશની માથાદીઠ આવક વધુ જે દેશની, તે દેશનો માનવ વિકાસ વધારે તે જ માપદંડ ગણાતો હતો પહેલા, જેના કારણે દરેક દેશ તેની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે ઉત્પાદન, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દરેક રાષ્ટ્રએ કુલ ઉત્પાદન વધારવા માટે પ્રયત્ન કર્યા હતા. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું નહીં. આ પ્રવૃત્તિ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી ઉપર વ્યાપક અસર ના થઈ. આવક વધે પણ એની સામે જો મોંઘવારી પણ વધે તો જીવન ધોરણમાં સુધારો થઈ શકે નહીં. તો માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકતો નથી, પણ આર્થિક વિકાસની સાથે સાથે માનવીના જીવનની ગુણવત્તા અને સુખાકારીમાં પણ નોંધપાત્ર સુધારો થવો જોઈએ એ બાબત મહત્વની છે. તો માનવ વિકાસ ક્યારે થયો કહેવાય? અથવા તો માનવ વિકાસ એટલે દેશના આર્થિક વિકાસની સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, પરંતુ એ પૂરતું નથી, જીવન ધોરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ થયો કહેવાય. જીવનની ગુણવત્તા એટલે એનું શિક્ષણ, એનું સ્વાસ્થ્ય વગેરેમાં પણ નોંધપાત્ર સુધારો થવો જોઈએ. માત્ર આવક નહીં પરંતુ માનવી આવકનો ઉપયોગ સારી રીતે કરવો કરે તેના ઉપર માનવ વિકાસ આધાર રાખે છે.
એની આવકનો ઉપયોગ કઈ રીતે કરે છે, શેમાં કરે છે, એના ઉપર આધાર છે. ઘણી વખતે વ્યક્તિ પાસે આ રૂપિયા ઘણા બધા હોય, આવક સારી હોય, પણ જીવન સારું શ્રેષ્ઠ જીવી શકતા ના હોય, પોતાના વિકાસ માટે પૈસા વાપરી શકતા ના હોય, તો એ વિકાસ ના થઈ શકે. માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. એના મુખ્ય ચાર આવશ્યક સ્તંભો છે. પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો શિક્ષિત બને, એમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય. કારણ કે શિક્ષિત વ્યક્તિ હશે, ગંદકી નહીં કરે, એને ખ્યાલ આવશે કે ગંદકી કરવાથી આપણું આરોગ્ય બગડે છે. એટલે શિક્ષણનો વ્યાપ વધે એટલે આપોઆપ જ આરોગ્ય પણ સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય પરિસ્થિતિમાં સુધારો થાય, લોકોનું સ્વાસ્થ્ય સુધરે. વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે. દેશમાં જે વિકાસના કાર્યો કરવામાં આવે છે એનો લાભ નાનામાં નાની વ્યક્તિ સુધી એને મળે. નાની વ્યક્તિ એટલે કે ઓછી આવક ધરાવતી, નિમ્ન સ્તર ધરાવતી વ્યક્તિ સુધી એનો લાભ એને પ્રાપ્ત થાય, અને ભાવિ પેઢીને તેના મીઠા ફળ પ્રાપ્ત થાય ત્યારે જ માનવ વિકાસ થયો કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ભારતની અંદર ઉત્પાદન વધે, કુલ રાષ્ટ્રીય આવક વધે છે. કુલ રાષ્ટ્રીય આવક વધે, આપણે આગળ જોઈએ રાષ્ટ્રીય આવક એટલે શું, તો દેશની કુલ ઉત્પાદન ભાગ્યા કુલ જનસંખ્યા, એટલે માથાદીઠ આવક, સરેરાશ માથાદીઠ આવક થાય. પણ એ સરેરાશ માથાદીઠ આવક એ બે સરેરાશ હોય છે, બધાને એટલી પ્રાપ્ત થતી નથી. એટલે કુલ રાષ્ટ્રીય આવકમાં આપણે જોઈએ, ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં અનિલ અંબાણી છે, લક્ષ્મી મિત્તલ છે, એ લોકોની આવક અને સામાન્ય પેલો મજૂર, એ આવક બધાનો ભેગો થઈને સરવાળો થાય. એટલે આવકની જે અસમાનતા છે, એ અસમાનતા જ્યારે દૂર થાય ત્યારે જ માનવ વિકાસ થયો કહેવાય. તો આ વિકાસના લાભો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ. વિકાસાત્મક કાર્ય દેશમાં કરવામાં આવે પણ એની બધી આવક મુઠ્ઠીભર લોકોના હાથમાં જતી હોય તો દેશનો માનવ વિકાસ થયો કહેવાય નહીં. લોકોની આવકમાં વધારો થાય અને એની સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય. માનવ વિકાસ નીચેની બાબતો સાથે સંબંધ ધરાવે છે: માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. તો આ વાક્યનો અર્થ એ થાય કે માનવીની જે ક્ષમતાઓ છે એનું નિર્માણ થાય, એટલે એ સારું ઉચ્ચ શિક્ષણ લઈ શકે, એનામાં કૌશલ્યનો વિકાસ થાય, એનો આર્થિક વિકાસ કરવાની ક્ષમતા મજબૂત બને, સમાનતા પ્રાપ્ત થાય, આર્થિક અને સામાજિક રીતે સમાનતા દેશમાં પ્રાપ્ત થાય, અને વિવિધ ક્ષેત્રોમાં એને પસંદગીનો તક મળે, પસંદગીનો વ્યાપ વધે. એને કયા ક્ષેત્રમાં જવું છે, કયો વ્યવસાય કરવો છે, એને એની પસંદગીનો વ્યવસાય એ કરી શકે. માનવી તંદુરસ્ત, સ્વાસ્થ્ય, આરોગ્ય અને દીર્ઘાયુ જીવન જીવી શકે. વિકાસની સાથે સાથે એની શારીરિક તંદુરસ્તી, સ્વાસ્થ્ય, આરોગ્ય જળવાને લાંબુ અને તંદુરસ્ત, લાંબુ પણ તંદુરસ્ત જીવન જીવી શકે એ બાબત છે. ત્રીજી બાબત છે આર્થિક ઉપાર્જનની તકો એને પ્રાપ્ત થાય. દરેક વ્યક્તિને આર્થિક ઉપાર્જન કરી શકે, રોજગારી મેળવી શકે, રોજગારીની તક એને પ્રાપ્ત થવી જોઈએ. ચોથી બાબત છે જીવનની ગુણવત્તામાં વધારો, એટલે ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. ઉચ્ચ જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ થાય. દરેક વ્યક્તિને સમાન રીતે સંસાધનો એને મળવા જોઈએ ઉચ્ચ જીવન ધોરણ મેળવવા માટે. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ કરી શકે, એટલે દરેકને શિક્ષણ મળી શકે, શિક્ષણ લઈ શકે એવું સર્જન વાતાવરણ સર્જવું જોઈએ. માનવિક અધિકારોનો સારી રીતે ઉપયોગ કરી શકે. આપણા બંધારણમાં જે માનવ અધિકારો આપેલા છે એ માનવ અધિકારોનો દરેક વ્યક્તિ, દરેક નાગરિક એનો ઉપયોગ કરી શકે. ઉપરાંત ઉપરની તમામ બાબતો માનવ વિકાસ સાથે સંકળાયેલી છે. આ બધાનો લાભ દરેક વ્યક્તિને પ્રાપ્ત થવો જોઈએ. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે શુભ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી વિચારો,
જૂની પુરાણી રૂઢિ રીત રિવાજો તેમજ ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરે પરિબળોના લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. વિકાસશીલ દેશો એટલે કે ભારત જેવા જે દેશો છે તે નવીન સુધારા પ્રત્યે ઉદાસીન, એટલે કે નાગરિકો કંઈક નવો સુધારો ઝડપથી સ્વીકારતા નથી. સુખ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાક્ષરતાનો દર નીચો હોય એ પણ વિકાસ માટે અવરોધક છે. સાહસ વૃત્તિનો અભાવ, કારણ કે આવક ઓછી હોય, સાધનો ઓછા હોય એટલે સાહસ ના કરી શકે, નુકસાન થાય તો શું કરશું એવા ભયથી એક એક બીજું પ્રવૃત્તિ કરતા અચકાતા હોય છે. અંધશ્રદ્ધા, વહેમ, જૂના પુરાણા વિચારો, પુરાણી રૂઢિ રિવાજોના પરિણામે પણ વિકાસ રૂંધાય છે. તો આ બધા પરિબળો આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી વિકાસશીલ દેશોમાં. માનવ વિકાસ આંક UNDP એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ નક્કી કરવામાં આવે છે, અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે માનવ વિકાસનો. માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. માનવ વિકાસ આંકના જે નિર્દેશકો છે, ત્રણ નિર્દેશકો છે, એનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને, ત્રણ નિર્દેશકો કયા, તો ત્રણ નિર્દેશકોની અંદર આપણે જોઈએ કે સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ. આ ત્રણેય નિર્દેશકો, ત્રણેય બાબતોમાં દરેક રાષ્ટ્ર કઈ કઈ રીતે એમાં વિકાસ કરી શકે છે, ત્રણેયના આધારે એનો વિશ્વના દેશોમાં ક્રમ કયો છે એ નક્કી થાય છે. માનવ વિકાસ આંકની વિભાવના નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને રજૂ કરી. આ ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછી શકાય છે, જનરલ નોલેજમાં કહ્યું. નોબલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ હતા, તો અમર્ત્ય સેન, જેમને માનવ વિકાસની વિભાવના રજૂ કરી છે. પ્રથમ માનવ વિકાસ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ થયો, તો 1990માં. તે પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ એનો લોગો છે માનવ વિકાસ અહેવાલનો. તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે UNDP દ્વારા. આપણે જોઈએ ને નીચે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI માટે આ ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવેલો હતો. કયા ત્રણ, તો સરેરાશ આયુષ્ય. તો સરેરાશ આયુષ્યના સંદર્ભમાં આપણે જોઈએ તો કોઈ પણ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રના જે લોકો છે એનું સરેરાશ આયુષ્ય આંક કેટલો છે, કે એ દેશના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે. જે દેશના સરેરાશ આયુષ્ય ઊંચું એનો મતલબ ક્યારે વ્યક્તિ વધારે લાંબુ જીવન જીવી શકે, જ્યારે એનું આરોગ્ય સારું હોય ત્યારે, રોગ પ્રતિકારક શક્તિ સારી હોય ત્યારે, એ દેશમાં રોગચાળાનું પ્રમાણ ઓછું હોય, લોકો અથવા તો સ્વાસ્થ્ય સંબંધી આરોગ્ય વિષયક સારી એવી એને સગવડતાઓ પ્રાપ્ત થતી હોય, તો એ લોકોનો મૃત્યુઆંક નીચો હોય. મૃત્યુઆંક નીચો હોય એટલે સરેરાશ આયુષ્યાંક કેવો થાય, ઊંચો થાય. એટલે જે રાષ્ટ્રનો સરેરાશ આયુષ્યાંક ઊંચો છે, જે રાષ્ટ્રના લોકોનું સ્વાસ્થ્ય સારું છે, લાંબો સમય બાળક જન્મે ત્યાંથી સરેરાશ કેટલું જીવશે એ આંક, એને સરેરાશ આયુષ્ય કહેવામાં આવે છે. ત્યાર પછી છે શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, કે જે દેશના લોકોમાં શિક્ષણનો વ્યાપ વધારે છે, શાળાકીય સરેરાશ વર્ષો વધારે છે, એ રાષ્ટ્રનો વિકાસ ઝડપી થાય છે. એટલે કે શિક્ષણ લેનારની સંખ્યા વધારે એટલું જ્ઞાન વધારે હોય તે સારો વિકાસ કરી શકે. ત્યાર પછી છે જીવન ધોરણ, માથાદીઠ આવક, એ પણ માનવ વિકાસ સાથે, કે જેની આવક સારી હોય એ સારું આરોગ્ય મેળવી શકે, સારું જ્ઞાન સંપાદન, સારું શિક્ષણ લઈ શકે. કારણ કે આવક ઉપર આધાર છે, આવક સારી હોય તો એ આરોગ્યપ્રદ વાતાવરણમાં સારા આવાસ નિવાસમાં રહી શકે.
નહીતર ગંદી ગલીઓમાં કે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો રોગચાળાનો ભોગ બને, રોગચાળાનો ભોગ બની જાય તેનું જીવન અથવા તો તંદુરસ્ત જીવન જીવી શકે નહીં. એટલે આરોગ્ય ને જ્ઞાનનો આધાર પાછો સેના ઉપર છે? આવક ઉપર છે. તો જે રાષ્ટ્રના લોકોની માથાદીઠ આવક ઊંચી છે એનો મતલબ એ લોકો આર્થિક રીતે સમૃદ્ધ છે, એટલે આરોગ્ય અને શિક્ષણ પણ સારું એવું પ્રાપ્ત કરી શકે છે. આ ત્રણમાં જેનો ઊંચો આંક છે ત્રણેયના આધારે સંયુક્ત નિર્દેશકોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવતું હતું. આ પદ્ધતિ 2009 સુધી અમલમાં રહી છે. આ ત્રણ નિર્દેશકો કયા? ત્રણ નિર્દેશકો આપણે જોયા કે સરેરાશ આયુષ્ય, એટલે કે આરોગ્ય, જ્ઞાન અને માથાદીઠ આવક. પણ 2009 પછી એટલે 2010 થી માનવ વિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના ત્રણ નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ આંકની ગણતરી માટેના નવા નિર્દેશકો કયા? સમજાવો. તો એક તો અપેક્ષિત આયુષ્ય, તે બાળક જન્મે ત્યાર પછી એ કેટલું જીવન જીવશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ આંક નહીં પરંતુ આંખ ના બે પેટા નિર્દેશકો છે. એક તો શાળાકીય સરેરાશ વર્ષો અને શાળાકીય વર્ષો. અને શિક્ષણ આંક. તો આ શાળાકીય સરેરાશ વર્ષોમાં 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? તો 5.4 વર્ષ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો, તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો એ અપેક્ષિત શાળાકીય, તેમાં ઉચ્ચતમ 18 વર્ષ. 5 વર્ષનું બાળક એના જીવનના વધારેમાં વધારે 18 વર્ષ એ શ્રેષ્ઠ અને ન્યૂનતમ 0 વર્ષ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો વર્ષનો આંક કેટલો છે ભારતનો? તો 11.7 વર્ષ અની અપેક્ષા રાખવામાં આવે છે. આવક આંક, જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. જીવન નિર્વાહ એ કેવું જીવન જીવી શકે છે એના માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા, ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા, જીએનઆઈ સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને USA એટલે કે અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વના દેશોમાં એક સૂત્રતા જળવાય એ માટે અમેરિકાનું જે ચલણ મૂલ્ય છે એના આધારે જ માથાદીઠ આવકની ગણતરી કરવામાં આવે છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસ એટલે કે અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણ, તેને સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે. કારણ કે એક સૂત્રતા જળવાય, સમાનતા જળવાય એ માટે. કારણ કે આપણે જોઈએ તો ભારત છે અને અમેરિકા, તો સમ ખરીદ શક્તિ એટલે કે કોઈ પણ બે દેશો જે છે એના ચલણના એકમોની સરખી ખરીદ શક્તિ, કોઈ પણ બે દેશોના ચલણ એટલે એનું જે ચલણ મૂલ્ય, દાખલા કે ભારતનું ચલણ રૂપિયો છે, અમેરિકાનું ચલણ ડોલર છે, એવી જ રીતે યુકેનું ચલણ છે પાઉન્ડ છે, બરોબર. તો આ જે તે દેશનું જે ચલણ મૂલ્ય છે એની એના એકમોની સમ ખરીદ શક્તિ. દાખલા તરીકે આપણે જોઈએ તો અમેરિકાની અંદર $1 વડે
5 કિલો ઘઉં ખરીદી શકતા હોય અને ભારતમાં 5 કિલો ઘઉં ખરીદવા માટે 45 રૂપિયા આપવા પડતા હોય તો સમ ખરીદ શક્તિમાં 1 ડોલર બરાબર 45 રૂપિયા થાય. 1 ડોલરમાં જેટલી વસ્તુ ખરીદાતી હોય એટલી વસ્તુ ભારતમાં ખરીદવા માટે જેટલા રૂપિયા કાઢાય એ બંનેનું સરખું મૂલ્ય કહેવાય. અત્યારના સંજોગોમાં જોઈએ આપણે તો અમેરિકાનો ડોલર બરાબર ભારતના લગભગ 70-75 રૂપિયાની વચ્ચેનું ચલણ મૂલ્ય રહે છે સમ ખરીદ શક્તિમાં એનું મૂલ્ય. તો 1 રૂપિયો આપણે 1 ડોલર લેવો હોય તો 75 રૂપિયા કે 70 રૂપિયા આપવા પડે. 1 ડોલરની વસ્તુ જે મળતી હોય એ વસ્તુ જો રૂપિયામાં ચૂકવવા હોય તો આપણે 70-72 રૂપિયા ચૂકવવા પડે તો એની સમ ખરીદ શક્તિ કહેવાય. ખ્યાલ આવી સમજાઈ ગયો છે તમને મિત્રો આના ઉપરથી? તો સમ ખરીદ શક્તિ એવી જ રીતે યુકેનું હોય તો એનું ચલણ મૂલ્ય હોય. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયાનો ડોલર બરાબર ઓસ્ટ્રેલિયાના ડોલરના 45 રૂપિયા. તો ભારત અને ઓસ્ટ્રેલિયાની સમ ખરીદ શક્તિ કેટલી? તો ભારતનો ઓસ્ટ્રેલિયાનો જે ડોલર છે એના 45 રૂપિયા. 1 ડોલરમાં જેટલી વસ્તુ ખરીદાતી હોય એ વસ્તુ ખરીદવા માટે ભારતના 45 રૂપિયા આલવા પડે તે બંનેની સમ ખરીદ શક્તિ કેટલી કહેવાય? તો 1 બરાબર 45. ભારત અને અમેરિકાને જોઈએ તો 1 બરાબર 70. તો એની સમ ખરીદ શક્તિ કહેવાય. મિત્રો આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. પછીના મુદ્દાની ચર્ચા પછીના લેક્ચરમાં કરીશું. જય સ્વામિનારાયણ.